હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચર્સમાં આપણે તમારે બીએનું યુનિટ નંબર 1 કમ્પ્લીટ કર્યું કે જે સંચાલન. તેમાં આપણે સંચાલનની વ્યાખ્યા કે સંચાલન એટલે શું. સંચાલન એટલે ટૂંકમાં કહીએ તો બીજી વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલનના લક્ષણો, સંચાલનનું મહત્ત્વ, સંચાલનના કાર્યો અને સંચાલનની ભૂમિકા જોયું હતું. તો હવે આજે આપણે તમારું યુનિટ નંબર 1B કે વૈજ્ઞાનિક સંચાલન શું છે તે જોઈશું. તો પહેલાં જોઈએ પ્રસ્તાવના. આજના સ્પર્ધાત્મક સમયમાં લાભ લેવા માટે તેમજ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે દરેક એકમ પોતાનો ખર્ચ ઓછો કરે તેવો પ્રયત્ન કરે છે કે જેથી તે બજારમાં લાંબો સમય માટે ટકી રહે. આ એક ગતિ માટે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ આપ્યો છે. કે વૈજ્ઞાનિક સંચાલન શું છે? તો કે આજનો સમય છે બહુ સ્પર્ધાનો છે, એટલે સ્પર્ધાત્મક યુગમાં જો તમારે બીજા એકમ સામે તમારું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, ધંધાએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, તો તેને પોતાનો ખર્ચ ઓછો કરવો પડે છે. તેથી તેના માટે ફ્રેડરિક ટેલર નામના જે છે એણે વૈજ્ઞાનિક સંચાલન અપનાવ્યું. તો વ્યાખ્યા જોઈએ કે વૈજ્ઞાનિક સંચાલન છે શું એમ. તો ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે માણસો પાસે શું કરાવવા માગો છો તે સ્પષ્ટ રીતે જાણવું અને તેઓ શ્રેષ્ઠ રીતે ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ લાભ સાથે કામ કરે છે કે નહીં તે જોવું. હવે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો કે તમે માણસો પાસે શું કામ કરાવવા માગો છો, એટલે તમે જે કામ કરાવવા માગો છો એ તો એને કેટલા સમયમાં પૂરું થશે, તમારો ધ્યેય શું છે, એને અનુલક્ષીને તમે તમારા કર્મચારીઓ પાસે શું કામ કરવા માગો છો એ સ્પષ્ટ રીતે જોવું, અને જે કામ તમે કરાવવા માગો છો ધંધા માટે એનો શ્રેષ્ઠ રીતે ઓછામાં ઓછા ખર્ચે કઈ રીતે મહત્તમ લાભ થાય, એટલે કઈ રીતે સરખી રીતે કાર્ય પૂરું થશે, ખર્ચો પણ ઓછો થાય અને લાભ પણ મહત્ત્વ થાય અને કામ પણ સારું થાય. તો આ એટલે વૈજ્ઞાનિક સંચાલન. એટલે ટૂંકમાં કહીએ તો વૈજ્ઞાનિક સંચાલન એટલે કે તમે માણસો પાસેથી શું કામ કરાવવા માગો છો એ તમારે સ્પષ્ટ રીતે જોવું અને ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ લાભ સાથે કઈ રીતે કામ થાય છે તે જોવું, તેને વૈજ્ઞાનિક સંચાલન કહેવાય. હવે સંચાલનમાં એવું હતું કે તમે બીજા વ્યક્તિઓ પાસેથી કામ લો છો, પરંતુ વૈજ્ઞાનિક સંચાલનમાં તમારે થોડું ઊંડાણપૂર્વક આવે છે કે તમે વ્યક્તિઓ પાસેથી શું કરાવવા માગો છો એ પણ તમારે જાણવાનું અને કઈ રીતે એ સારું કામ થઈ શકે એ પણ જાણવાનું. આમ વૈજ્ઞાનિક સંચાલનમાં કોઈ પણ ધંધામાં કર્મચારી શું કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, તે માટે કયા સાધનોની જરૂર પડે છે અને કેટલો સમય ફાળવવો જોઈએ, કેટલી હલનચલનની ક્રિયા દ્વારા કાર્ય પૂરું પડી શકાય, તે કાર્યનું મહત્ત્વ શું છે, તેમજ તે માટે કેટલું વેતન આપવું જોઈએ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો વૈજ્ઞાનિક સંચાલનમાં તમારે જે કર્મચારીઓ પાસેથી કામ કરાવવાનું હોય એને રિલેટેડ કામ, પછી કામનો સમય, કેટલું કામ કરાવવું, કામ માટે કેટલો સમય ફાળવવો, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. કે કર્મચારીનું મહત્ત્વ શું કરવાનું છે, એને કેટલા પ્રમાણમાં કામ કરવાનું છે, સાધનો કયા કયા જોશે, સમય કેટલો જોશે, મહત્ત્વ શું છે કાર્યનું, કેટલું વેતન આપવું જોઈએ, આ બધી જ બાબત છે એ વૈજ્ઞાનિક સંચાલનમાં આવે. ટેલરનું વૈજ્ઞાનિક સંચાલન એ સંચાલનનું નવું તત્વજ્ઞાન છે કે જેમાં કર્મચારીઓના પ્રયત્નો વ્યવસ્થિત રીતે સાંકળીને ઓછી મહેનતે નવી પદ્ધતિ દ્વારા વધુ લાભ લઈ શકાય છે. એટલે કે ટેલરનું સંચાલન છે એ નવું તત્વજ્ઞાન છે સંચાલન, વૈજ્ઞાનિક સંચાલન, જેમાં કર્મચારીઓ દ્વારા છે ને તમારે વ્યવસ્થિત રીતે કામ લઈ શકો અને ઓછી મહેનતે કામ લઈ શકો. કારણ કે સંચાલકને બધી ખબર હોય કે કોયા કર્મચારી પાસે કયું કામ કરાવવું, તેને કેટલો સમય આપવો, કેટલું વેતન આપવું, કયા કયા સાધન જોઈશે એ કામ કરવા માટે, આ બધી જ સંચાલકને વૈજ્ઞાનિક સંચાલનમાં ખબર હોય જેથી કરીને ઝડપથી કામ થઈ શકે. હવે આપણે જોઈએ વૈજ્ઞાનિક સંચાલનના ફાયદા. તો પહેલો ફાયદો એવો છે કે જુદા જુદા કાર્યોમાં નિષ્ણાંતો દ્વારા જો કાર્ય થાય તો સમયનો વ્યય ઘટે છે અને એકમની કાર્યક્ષમતા વધે છે. હવે કોઈ પણ ધંધો હોય તેમાં ઘણા બધા કાર્યો હોય, ઉત્પાદન વિભાગને પણ કાર્ય હોય, બીજા વેચાણ વિભાગને પણ કાર્ય હોય, એવી રીતે ઘણા બધા કાર્ય હોય, તો આવા કાર્ય જો જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થાય તો સમય ઓછો જ હોય છે. એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ વિભાગ હોય, એમાં બીજા બધા અલગ અલગ નિષ્ણાંતો કામ કરે તો સમયનો વ્યય ઘટે છે અને એકમ કેવું બને છે, તો કે કાર્યક્ષમ બને છે. આપખુદશાહી નિયમોને દૂર કરીને વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સ્વીકારવામાં આવે છે. એટલે કે પોતાના કર્મચારી કામ કરતા હોય તો તેમાં ક્યારેક સંચાલક પોતાના નિયમ લાગુ પાડતો હોય, એને આપખુદશાહી કહેવાય. તો આપખુદશાહી નિયમો દૂર થાય અને વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો છે એ જ સ્વીકારવા પડે,
કે ભાઈ કર્મચારી છે તો એને આ આ સાધન જોઈશે કામ કરવા માટે, એને આટલું વેતન આપવું જોઈશે, આટલો સમય જોઈશે, તો આપખુદશાહી નિયમ દૂર થઈ જાય એકમમાં અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્વીકારાઈ જાય. એના પછી સાધનો, યંત્રો, માલસામાન, કામની પરિસ્થિતિ વગેરેના સ્થપાયેલા ધોરણો જાળવી શકાય છે, તેમજ જરૂર જણાય ત્યારે કોઈ સુધારા વધારા કરીને તેના પર અંકુશ પર રાખી શકાય છે. કોઈ સાધન હોય, યંત્રો છે ધંધાના, માલસામાન હોય ઉત્પાદન માટે, કામની પરિસ્થિતિ હોય, તો આ જેવી રીતે હોય એમ જાળવી શકાય છે. અને સમય અનુસાર તેમાં તમારે ફેરફાર પણ કરવો જરૂરી છે, તો વૈજ્ઞાનિક સંચાલનના આધારે તેમાં ફેરફાર કરી શકાય અને તેના પર અંકુશ પણ રાખી શકાય. ચોથું, કાર્યમાં થતો વિલંબ, ભૂલો, અકસ્માત, બેદરકારી વગેરે સામે રક્ષણ મેળવવા માટે અંકુશને અસરકારક બનાવી શકાય. હવે કાર્યમાં અમુક સમયમાં વિલંબ થતો હોય કે ભાઈ અમુક સમયમાં કામ પૂરું કરવાનું હોય, ધંધાના ધ્યેયને સિદ્ધ કરવા માટે તો ન પૂરું થતું હોય, ભૂલ થતી હોય, અકસ્માત પણ થઈ શકે યંત્રો દ્વારા કામ થતું હોય, તો પછી કર્મચારીની બેદરકારી પણ હોઈ શકે, તો આ બધા સામે રક્ષણ મળે છે, એટલે કે અંકુશ છે અસરકારક બને છે વૈજ્ઞાનિક સંચાલન દ્વારા. પાંચમું, એકમમાં લેવાયેલ નિર્ણયો વૈજ્ઞાનિક ધોરણે લેવાતા હોવાથી કોઈ પણ જાતનો પક્ષપાત રહેતો નથી. એટલે કે એકમમાં જો કોઈ નિર્ણય લેવાય તો એ વિજ્ઞાનના નિયમ જાત પ્રમાણે લેવાય છે, એટલે વિજ્ઞાનના નીતિ નિયમ પ્રમાણે લેવામાં આવે છે, જેથી પક્ષપાત રહેતો નથી અને કર્મચારીઓ વચ્ચે સહકાર વધે છે. સહકાર વધે એટલે તમારે જે કામ કરવાનું હોય એ કર્મચારીઓ સારી રીતે કરી શકે. સંચાલનને કામદાર માટે કાર્યક્ષમતાનું પ્રમાણ ઊંચું હોવાથી કાર્યક્ષમ કામદારને ઊંચા દરે વધુ વેતન આપી શકાય છે અને કાર્યક્ષમ કામદાર કામના કલાકો બચાવે છે જેથી તેને બોનસ મળે છે, તેમજ બચાવેલ કલાકોમાં ફરી ઉત્પાદન કરે તો વધુ વળતર મળે છે. હવે જો આમાં કેવું થશે વૈજ્ઞાનિક સંચાલનમાં, તો કે સંચાલન અને કામદાર વચ્ચે કાર્યક્ષમતાનું પ્રમાણ ઊંચું હોય, ઊંચું હોય એટલે કામદાર છે એની વચ્ચે સંકલન સહકાર વધે, એટલે કામદાર છે વધુ કામ કરે, વધુ કામ કરે એટલે એવું કે ભાઈ આટલું કામ આપ્યું છે તો ઓછા કલાકમાં કરી દે, ઓછા કલાકમાં કામ કરી દે તો એને શું મળે, તો કે કામના કલાકો બચાવે, તો કામના કલાકો બચાવશે તો એને શું મળશે, બોનસ મળશે. ઉપરાંત જે કલાકો બચેલા છે તો એમાં એ કામ કરે તો એને વધુ વળતર મળે. આમ વૈજ્ઞાનિક સંચાલન દ્વારા કર્મચારીઓને પણ ફાયદો થાય છે. ટૂંકમાં આપણે વૈજ્ઞાનિક સંચાલન છે ફ્રેડરિક ટેલરે આપ્યું અને એની વ્યાખ્યા કે વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે માણસો એટલે કે તમારા કર્મચારીઓ પાસેથી શું કરાવવા માગો છો એ સ્પષ્ટ રીતે જોવું અને એ ઓછામાં ઓછા ખર્ચે કઈ રીતે થાય એનો લાભ લેવો. પછી આપણે એના ફાયદા જોયા. હવે આપણે જોઈએ સમય નિરીક્ષણ. આ તમને પૂછાય છે કે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપી સમય નિરીક્ષણ સમજાવો. સમય નિરીક્ષણ એટલે શું? સમય નિરીક્ષણ એટલે સોંપાયેલા કાર્યને પૂરું કરવા માટે જરૂરી સમય નક્કી કરવો અને તેનું વિશ્લેષણ કરવું. હવે તમને નામ પરથી જ ખબર પડી જાય કે સમય નિરીક્ષણ એટલે કે સમયનું નિરીક્ષણ કરવું કે કોઈ પણ કાર્ય કરવા માટે કેટલો સમય આપેલો છે અથવા તો કોઈ પણ કાર્ય છે એ તમારે કેટલા સમયમાં પૂરું કરવાનું. ધારો કે કોઈ ધંધાએ નક્કી કર્યું હોય કે 100 એકમનું ઉત્પાદન એક કર્મચારીને આપે તો 100 એકમનું ઉત્પાદન એ કર્મચારીને 8 કલાકમાં પૂરું કરવું પડશે, તો પછી તમારા સમય નિરીક્ષણમાં એ સમય આપવામાં આવે અને વિશ્લેષણ કરવામાં આવે કે ભાઈ 8 કલાકમાં 100 એકમનું ઉત્પાદન થાય છે કે નહીં એ જોવામાં આવે. હવે ગિલબ્રેથના માટે આપણે સમય નિરીક્ષણની વ્યાખ્યા જોઈએ. ગિલબ્રેથના માટે સમય નિરીક્ષણ એટલે કોઈ પણ પ્રક્રિયાના સમયની નોંધણી, સંયોજન અને વિશ્લેષણની કળા. એટલે કોઈ પણ તમારે પ્રક્રિયા કરવાની હોય, કાચા માલનું ઉત્પાદન કરવાનું હોય કે બીજું તૈયાર માલનું ઉત્પાદન કરવાનું હોય, પેકિંગ કરવાનું હોય, આ બધી પ્રક્રિયા છે તો એના માટે સમયની નોંધણી કરવી એટલે કે કેટલો સમય જોશે તે જોવું, અને પછી સંયોજન કરવું કે આખા એકમના ઉત્પાદન માટે કેટલો સમય જોશે, અને તેનું વિશ્લેષણ કરવું કે ભાઈ કેટલા સમયમાં બધું ઉત્પાદન થઈ જશે. ટૂંકમાં સમયનું નિરીક્ષણ એટલે સમયની નોંધણી, સંયોજન અને વિશ્લેષણની કળા. આમ કોઈ પણ કાર્યના ભાગને પૂરું કરવા માટે કેટલો સમય જોઈએ તે નક્કી કરવું એટલે સમય નિરીક્ષણ. સમય નિરીક્ષણમાં સમયનો કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. હવે ગોળ ગોળ ફેરવીને એક જ કહે છે કે કાર્યને પૂરું કરવા માટે કેટલો સમય જોઈએ તે નક્કી કરવું. સમય નિરીક્ષણ માટે 3 બાબતો જરૂરી છે. આપણે જોઈએ કે કાર્ય ચાલુ સ્થિતિમાં હોવું, એટલે કે તમે જે કાર્ય જેનું તમે સમય નિરીક્ષણ કરો છો એ કાર્ય ચાલુ હોવું જોઈએ, તે કાર્ય કરનાર કામદાર કુશળ હોવું જોઈએ અને કામદારે કાર્ય કરવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ. હવે કાર્ય છે એ ચાલુ સ્થિતિમાં હોવું જોઈએ એટલે કે જેનું તમે નિરીક્ષણ કરો છો એ કાર્ય શરૂ હોવું જોઈએ, અને જે કામદાર કામ કરે છે એ કામ માટે કેવો
કુશળ હોવો જોઈએ, એટલે કે એ કામે સારી રીતે પાર પાડી શકે તેવો હોવો જોઈએ, અને કામદારે કાર્ય કરવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવેલી હોવી જોઈએ. કે ભાઈ એ કામ કરવા માટે આ જ પદ્ધતિ જોશે તો એ પદ્ધતિ અપનાવેલી હોવી જોઈએ. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્સ વાય ઝેડ કંપની છે, તો એનો એક વ્યક્તિ છે, એનું કાર્ય શું છે અને એનો સમય શું છે. તો હવે એ મૂંગાભાઈ નામના વ્યક્તિ છે, એનું કાર્ય શું છે, તો કે માલ ઉપાડવાનો. હવે માલ ઉપાડવા માટે કેટલો સમય જોશે, તો કે એક કલાક. તો આને શું કહેવાય, સમય નિરીક્ષણ. પછી કંપનીના સંચાલક જે છે એ જોશે કે ભાઈ મૂંગાભાઈ છે એ માલ ઉપાડવાનો છે તો એણે એક કલાકમાં ઉપાડ્યો છે કે નહીં, અને પછી તેનું વિશ્લેષણ કરશે. આને સમય નિરીક્ષણ કહેવામાં આવે છે. સમય નિરીક્ષણ એકમને કઈ રીતે મદદરૂપ થાય છે, તો એ સમય નિરીક્ષણ નીચે પ્રમાણે મદદરૂપ થાય છે. કોઈ પણ કાર્ય કેટલા સમયમાં પૂરું થશે તે જાણી શકાય છે. એ તો આપણે જોયું છે કે અગાઉથી સમય ફિક્સ હોય એટલે તમે જાણી શકો કે કોઈ પણ કાર્ય કેટલા સમયમાં પૂરું થાય. સમય નિરીક્ષણની મદદથી ઉત્પાદન, આયોજન અને ઉત્પાદનનું સમયપત્રક તૈયાર કરી શકાય છે. એટલે કે અગાઉથી જ તમારે કેટલું ઉત્પાદન કરવાનું છે એનું આયોજન અને ઉત્પાદનનું સમયપત્રક, એટલે કે ક્યારે તમે કેટલું ઉત્પાદન પૂરું થશે આ જાણી શકાય છે. ઉત્પાદન ખર્ચ કેટલો થશે તેનો અંદાજ જાણી શકાતો હોવાથી ખર્ચના ધોરણ પર પણ અંકુશ રાખી શકાય છે. એટલે કે તમે અગાઉથી જ ઉત્પાદનનો ખર્ચ જાણી શકો છો, જેથી ખર્ચ પર પણ અંકુશ રાખી શકો છો. કર્મચારીઓ નક્કી કરેલ કાર્ય નક્કી કરેલ સમયમાં પૂરું કરે છે કે નહીં એ જાણી શકાય છે, અને આરામનો સમય અને કામના કલાકો વચ્ચે કેટલું અંતર રાખવું તે પણ જાણી શકાય છે. કર્મચારી છે એ તમને સતત કામ કરીને પણ નોંધે, એટલે એક કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે એ પ્રમાણે તેને આરામનો સમય કેટલો આપવો અને એના કામના કલાકો કેટલા રાખવા, આ બધું જ જાણવા માટે એકમને મદદરૂપ થાય છે. એટલે કે કેટલા સમયમાં કાર્ય પૂરું થઈ શકશે તે ઉત્પાદનનું સમયપત્રક, ખર્ચના ધોરણ પર અંકુશ રાખી શકાય છે, અને કર્મચારીનો આરામનો સમય અને કામના કલાકો વચ્ચેનું અંતર જાણી શકાય છે. એના પછી સમય નિરીક્ષણનો વિરોધ, એટલે કે એની મર્યાદા. આ પદ્ધતિ ખર્ચાળ છે, કારણ કે સમય નિરીક્ષણ કરવામાં તમારે વ્યક્તિની જરૂર પડે છે કે એને તમારે સમય નિરીક્ષણ માટે રાખવો પડે છે. તો કેવી છે, ખર્ચાળ છે. કેવી રીતે ખર્ચાળ છે, કારણ કે નિષ્ણાંતો રાખવા પડે છે. મેં તમને કીધું એમ કે ભાઈ સમય નિરીક્ષણ કરવા માટે તમારે કોઈ વ્યક્તિની જરૂર પડે છે, નિષ્ણાંતો રાખવા પડે છે, કે તેમજ આ અહીંયા તેમજ છે, તેમજ આધુનિક ટેકનિક વિકસાવીને નવા સાધનો ખરીદવા પડે છે. કેમ આ પદ્ધતિ ખર્ચાળ છે, તો એના માટે નિષ્ણાંત રાખવા પડે છે અને આધુનિક ટેકનિક વિકસાવીને નવા સાધન ખરીદવા પડે છે. અમુક કામદાર નક્કી કરેલ સમય પ્રત્યેની શંકાની દ્રષ્ટિએ જોવે છે, તેથી માલિક સાથે ઝઘડા ઊભા કરવાની સંભાવના રહે છે. માટે જો કામદારનો પ્રતિનિધિ ત્યાં હાજર ન હોય તો ઝઘડાનો પ્રશ્ન નિવારી શકાતો નથી. હવે અમુક વાર સમય નિરીક્ષણમાં એવું થાય કે કામદાર એવું કહેતા હોય કે ભાઈ આ કાર્ય આટલા સમયમાં તમને અમે પૂરું નહીં કરી શકીએ. આપણે એમને ઓલું મૂંગાભાઈનું એક્ઝામ્પલ જોયું કે માલ ઉપાડો તો એક કલાક થશે, તો મૂંગાભાઈ એવું કહેતા હોય કે ભાઈ માલ એક કલાકમાં નહીં ઉપડાય, બે કલાક થશે, તો એ શંકાની દ્રષ્ટિએ જોવે માલિક સામે, જેથી કરીને ઝઘડા ઊભા થાય કે માલિક એમ કે કામ તમારે એક કલાકમાં પૂરું કરવાનું, જ્યારે કર્મચારી એમ કે કામ એક કલાકમાં પૂરું નહીં થાય, તો ત્યારે ઝઘડા પણ ઊભા થઈ શકે છે. તો આ એની એક મર્યાદા છે. દરેક વ્યક્તિની કાર્યક્ષમતા જુદી જુદી હોવાથી નિયત કરેલો સમય તેને અનુરૂપ હોતો નથી. સૌથી મોટી મર્યાદા આ કે તમે કોઈ પણ કાર્ય કરવા માટે એક કલાકનો સમય નક્કી કરેલો હોય તો બધા વ્યક્તિની કાર્યક્ષમતા સરખી હોતી નથી. કાર્યક્ષમતા સરખી ન હોય એટલે કે બધા વ્યક્તિને એક જ સમય અનુકૂળ પણ આવે નહીં. તો આ એની એક મર્યાદા છે. એક તો આ પદ્ધતિ ખર્ચાળ છે, બીજું કામદારને માલિક વચ્ચે ઝઘડા થવાની સંભાવના રહેલી છે, અને કાર્યક્ષમતા જુદી જુદી હોય છે જેથી સમય નિરીક્ષણ અનુરૂપ નથી. હવે આવતા વિડીયોમાં આપણે એના પછીનું જે આ ગતિ નિરીક્ષણ છે તે જોવાનું છે, પરંતુ પહેલા આપણે જોવું જોઈએ કે આ વિડીયોમાં આપણે શું શું જોયું. તો કે વૈજ્ઞાનિક સંચાલન. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, તમે કર્મચારીઓ પાસેથી શું કરાવવા માગો છો તે જાણવું અને તે ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ લાભ થાય તેવી રીતે કરવું, એટલે વૈજ્ઞાનિક સંચાલન અને એના ફાયદા. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપી તેના ફાયદા સમજાવો અથવા તો જણાવો, અથવા એવું પૂછે કે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપી સમય નિરીક્ષણ સમજાવો. તો સમય નિરીક્ષણમાં એની વ્યાખ્યા કે સમય નિરીક્ષણ એટલે સોંપાયેલા કાર્યને પૂરું કરવા માટે જરૂરી સમય નક્કી કરવાનું એનું વિશ્લેષણ કરવાની. ગિલબ્રેથના મતે સમયની નોંધણી, સંયોજન અને વિશ્લેષણની કળા. પછી ત્રણ બાબતો જરૂરી હતી તે પછીનો એક્ઝામ્પલ જોયું, અને સમય નિરીક્ષણ એકમને કઈ રીતે મદદરૂપ થાય છે તે જોયું, અને સમય નિરીક્ષણનો વિરોધ જોયો. હવે આવતા વિડીયોમાં આપણે ગતિ નિરીક્ષણ જોઈશું. Thank you, students.